છોટાઉદેપુરના નસવાડી તાલુકા પંચાયત ખાતે ગ્રામીણોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું ને જેમાં ભગવાનપુરા ગામમાં પાણીની સમસ્યા હોવાથી મહિલાઓ સહિતના લોકોએ તાલુકા પંચાયતે એકઠા થઈને માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગ્રામીણોના જણાવ્યા અનુસાર પાણીની સમસ્યા અંગે તંત્ર સમક્ષ અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તેમની સમસ્યાનું નિરાકરણ આજ દિન સુધી નથી આવ્યું। ઉલ્લેખનીય છે કે ભગવાનપુરા ગામમાં 300 જેટલા લોકો વસવાટ કરે છે। આ 300 લોકો માટે આખા ગામમાં એક જ હેન્ડપંપ છે, જેમાં પણ ઓછા ફૂર્સથી પાણી આવે છે અને જેથી તમામ ગ્રામીણોને લાંબા સમયથી આ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમ છતાં તંત્ર દ્વારા તેમની સમસ્યાનું નિરાકરણ નથી કરવામાં આવ્યું। આથી તેઓ બીજી વાર નસવાડી ટીડીઓને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। પ્રદર્શનકારી ગ્રામીણોએ જણાવ્યું હતું કે જો તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ડીડીઓને પણ રજૂઆત કરશે। કે આજે છેલ્લા 5 મહિનાથી માણસોને પીવાનું પાણી બહુ ખૂબ જ, એટલે આજે ગરમીના વખત મેં તો પાણીની જરૂર તો ખૂબ જ હોય, તોય છતાં પાણી નહીં મળતું। સરપંચને રજૂઆત કરી, પછી તલાટી સાહેબને રજૂઆત કરી, પછી આપણે આજે તાલુકા પંચાયત આ બીજી વાર અમે રજૂઆત કરવા માટે આવ્યા છે। એક વાર આવ્યા તો તાલુકા પંચાયતના અધિકારી સાહેબ નતા, અને આ બીજી વાર અમે સૌ ગામના માણસો થઈને અમે આવેલ છે, અને આ રજૂઆતથી ના બને તો સોમવારે અમે છોટાઉદેપુર ડીડીઓ સાહેબને મળવાના છે। પાણીને લઈને આવ્યા છું સાહેબ, પાણી કઈ લેવા જવું, હેરપંપ એકાય છે, એક હેરપંપને કેટલા બાયો ભરવાડ્યો સાહેબ, કુવેથી અટવાડે ગામમાં કોઈ દી મીટિંગ નહીં લાવ્યો સરપંચ, તો અમારે કેવું પડે કે ના કેવું પડે, એટલે અમારે આ તાલુકામાં આવવું પડ્યું આજે। પાણીને લઈને પંપ તૂટી ગયો સાહેબ, કઈ પાણી પીવા જવા ભરવા, અને કુવાવાળા પાણી નહીં કેસો દેતા।